ભારતીય રેલવે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે. રેલવેની મુસાફરી હવે ફક્ત પ્રવાસ પૂરતી સીમિત ના રહેતા એક જરૂરિયાત પણ બની છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. છેલ્લા કેટલાક સમયથી મુસાફરોની સંખ્યામાં વધારો થતાં રેલવે મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો, જે અંતર્ગત રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જાહેરાત કરી કે અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. આ 6 ટ્રેનોમાં અમદાવાદ પટના એક્સપ્રેસ, અમદાવાદ પ્રયાગરાજ એક્સપ્રેસ, અમદાવાદ કોલકાતા એક્સપ્રેસ, અમદાવાદ કોલ્હાપુર એક્સપ્રેસ, નાગપુર અમદાવાદ એક્સપ્રેસ અને અમદાવાદ હજરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે, જે હવે અમદાવાદ જંકશનના બદલે રાજકોટથી દોડશે. ટૂંક સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રેનની મુસાફરી કરનાર લોકોને પણ આ સુવિધાનો લાભ મળશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરાયા છે, જેને ધ્યાનમાં લઈ લોકોની સુવિધામાં વધારો કરવા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી વિનંતી કરી. સંભવત ભવિષ્યમાં વંદે ભારત ટ્રેન પણ રાજકોટ સુધી લંબાવવામાં આવી શકે.